Yes, you can remove your mask. રિલેક્સ. યસ સર. ઓકે. સૌથી પહેલાં તમારો પરિચય. મારો કોડ સર V29 છે. મેં આઈઆઈટી રામ કોલેજમાંથી 2018માં બીટેક ઇલેક્ટ્રિકલની ડિગ્રી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી છે. 2013 અને 2014 દરમિયાન નેશનલ લેવલ સાયન્સ ફેરમાં 3 વખત ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાનો મને મોકો મળ્યો છે. ચેસ કેરમ મારી હોબી છે. માઉથ ઓર્ગન વગાડો પણ મને ગમે છે અને થોડો ધાર્મિક વાંચનનો શોખ ધરાવું છું. બહુ સરસ. તો તમે કર્યું બીઈ ઇલેક્ટ્રિકલ? હા સર. અને હવે સ્પર્ધાત્મક પરીક્ષા? હા સર. એવું કેમ? સર, જ્યારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરતો હતો ત્યારે મારો ગોલ તો એન્જિનિયરિંગ તરફ જ હતો, પરંતુ જે છેલ્લું વર્ષ હતું એ મારા માટે થોડું કઠિન રહ્યું હતું, મારી શારીરિક ઇજાઓ અને મેન્ટલ ઇન્સ્ટેબિલિટીના લીધે. ત્યારબાદ મને અન્ય પરીક્ષા તરફ વિચારવાનો મોકો મળ્યો હતો. તે દરમિયાન મારા જે સ્કૂલના સર હતા તેમણે મને GPSCનો એક ઓપ્શન બતાવ્યો. મેં એના પર રિસર્ચ કરી અને કરિયરના ઓપ્શન્સ જોયા, તો મારી એન્જિનિયરિંગના જોબ પ્રમાણે મને અહીંયા કરિયરના ઓપ્શન વધારે દેખાણા અને જે મારી વૃત્તિ છે, વલણ છે, એ પ્રમાણે મને આ જોબ વધારે સૂટ લાગી હતી. તમે એવું કહ્યું કે તમને શારીરિક ઇજાઓ થઈ હતી અને મેન્ટલ અનસ્ટેબિલિટી આવી હતી. હા સર. શું ઘટના હતી, તમે કહી શકો એવું છે? સર, હા, એમાં એવું હતું કે હું જ્યારે ક્રિકેટ રમવા ગયો હતો તે દરમિયાન મારી જે સ્પાઇન હોય એમાં હેલ્ડલાઇન ફ્રેક્ચર આવ્યું હતું, જેના લીધે 1 મહિનાનો બેડ રેસ્ટ પર હતો અને 3 મહિના સુધી આઈ થિંક મેં જે સ્કૂટરની ટ્યુબ આવે એના ઉપર પસાર કરી હતી. હજુ એમાંથી હું બહાર નીકળ્યો તો મારું સેમિસ્ટર થોડું વીક ગયું હતું એ વખતનું. તે નવરાત્રિના બીજા દિવસે મારા મિત્રની ભૂલના લીધે મારો એક્સિડન્ટ થયો હતો. તે દરમિયાન મેં મારો હાથમાં એરિયલ ફ્રેક્ચર કર્યું હતું, તો ત્યારે પણ પાછું મારું 1 મંથનું બેડ રેસ્ટ હતો અને 2 મંથ નોર્મલી નતા ગયા. બરાબર. ઇલેક્ટ્રિકલ તમે ભણ્યા છો તો ઇલેક્ટ્રિકલમાં તમને ગમતો વિષય કયો હતો? સર, મારો ગમતો વિષય પાવર એન્જિનિયરિંગ હતો. વાહ. પાવર જનરેશનથી લઈને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી. શ્યોર. તો મને પ્રોસેસ જરા સમજાવો. સર, એમાં 3 તબક્કા હોય છે. એક હોય છે જનરેશન, બીજું ડિસ્ટ્રીબ્યુશન, બીજું ટ્રાન્સમિશન અને થર્ડમાં હોય છે ડિસ્ટ્રીબ્યુશન્સ. સો જનરેશન ડિપેન્ડ કરે છે કે આપણે કઈ રીતે કઈ રો મટીરિયલ દ્વારા યુઝ કરો છો. થર્મલ પાવર પ્લાન્ટ હોય છે, ન્યુક્લિયર હોય છે, વિન્ડ એનર્જીથી, સૌર ઉર્જાથી, હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય છે. ત્યારબાદ નંબર આવે છે ટ્રાન્સમિશન. જનરેશન કેટલા કેવીનું થતું હોય છે જનરલી? સર, જનરલી આપણે વાત કરીએ તો જે જનરેશન હોય છે 440 કિલોવોટથી વધારે થતું હોય છે. 440 કેવીથી વધારે? હા સર. ઓકે. પછી ત્યારબાદ સર એને ટ્રાન્સફોર્મરની મદદથી જે તે આપણી જે લાઇન્સ હોય એ મુજબ આપણે એને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરતા હોઈએ છીએ. એટલે શું કરવાનું તમે મને કહો, સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન? સ્ટેપ અપ કરતા હોઈએ છીએ, કારણ કે આપણે જ્યારે ટ્રાન્સમિશન કરીએ છીએ ત્યારે કરંટના લીધે લોસીસ વધારે થતા હોય છે. તો ઓલરેડી તમારું 440 કેવી તો છે જ, એને સ્ટેપ અપ કરીને તમે કેટલું લઈ લો? સોરી સર, એ મારી ભૂલ થઈ હતી. એકચ્યુઅલી એમાં જનરેશન હોય છે ઓછા વોલ્ટેજ પર થતું હોય છે, કરંટ હાઈ હોય છે. આપણે એને કેટલા વોલ્ટેજ ઉપર તમે જનરલી? હા સર, એનો આઈડિયા નથી સર મને. ઓકે, કંઈ વાત. પછી તમે સ્ટેપ અપ કરો છો, સ્ટેપ અપ કરવાથી વોલ્ટેજ તમે હાઈ લઈ? હા સર. તો શું કામ સ્ટેપ અપ કરવું પડ્યું? સર, જે પાવરનો જે એનર્જી લોસનો ફોર્મ્યુલા છે I²R, એ મુજબ જ્યારે આપણે કરંટના રૂપમાં એનર્જી ટ્રાન્સમિશન કરીએ છીએ તો હીટ એનર્જી, એડી કરંટ લોસીસ અને અન્ય લોસીસ જે હોય છે તે થતા હોય છે. જ્યારે આપણે હાઈ વોલ્ટેજ સાથે કરીએ છીએ તો કરંટનું પ્રમાણ ઘટી જાય છે અને જે આપણી ઇફિશિયન્સી હોય છે ટ્રાન્સમિશનની વધે છે. એનો મતલબ કે તમે એવું કહો છો કે સ્ટેપ અપ કરવાથી વોલ્ટેજ વધે છે, કરંટ ઘટે છે? હા સર. એનો મતલબ એવો થયો કે ટ્રાન્સમિશન લાઇનને ટચ કરવાથી તમને કરંટ ન લાગે? ના સર, કરંટ સાવ ઓછો. કરંટ આપણને સર ક્યારે લાગે? જ્યારે આપણે ટ્રાન્સમિશન લાઇનને ટચ કરી હોય અને આપણે ગ્રાઉન્ડ થતા હોઈએ, કરંટ આપણા અંદરથી પસાર થાય તો જ આપણને કરંટ. ગ્રાઉન્ડ ના થાવ પણ બીજી લાઇનને ટચ કરો છો તો? હા, તો કરંટ લાગે, કારણ કે કરંટ આપણી બોડીમાંથી ગ્રાઉન્ડ થઈને પસાર થાય તો. હા સર. 3 ફેઝ છે ને? હા સર, 3 ફેઝ. બરાબર છે. 3 ફેઝમાં તમે લટક્યા છો એક વાયર જોડે. હા સર, બે હાથથી લટક્યા. હા સર. પણ તમે બીજા કંઈ ટચ કરતા નથી, બે હાથ તમારા ટચ છે. હા સર. તો તમને કરંટ લાગે? નહીં લાગે સર.
કેમ? કારણ કે સર જે કરંટ લાગે પણ એટલો નહીં કે જે આપણે ડેમેજ કરે, કારણ કે જે વાયરનો રેઝિસ્ટન્સ છે અને આપણા બોડીનો રેઝિસ્ટન્સ છે એ મુજબ આપણા બોડીમાંથી કરંટ પસાર થવા કરતાં વાયરમાંથી થવાનો પ્રયત્ન કરશે. અને તેનું આપણે ઉદાહરણ જોઈ શકીએ કે હા સર, રેઝિસ્ટન્સ કોનો વધારે છે? હા આપણો, તો આપણા શરીરમાંથી પસાર નહીં થાય. નહીં થાય, હા ઓ થશે પણ માઇનોર હશે સર, પણ જે આપણને નુકસાનકારક નહીં હોય. કારણ કે આપણે જોયું છે પક્ષીઓ બેઠા હોય છે, વાંદરાઓ બેઠા હોય છે, એ લોકોને કરંટ નથી લાગતો, પણ એ લોકો ત્યારે ચોંટે છે જ્યારે તે બે બંને લાઇનને ટચ કરી લેતા હોય છે, જેથી કરંટનું પ્રમાણ વધી જાય છે તેમની બોડીમાંથી, તે એમને ડેમેજ કરે છે. સર કારણ કે કરંટ જ્યારે આવતો હોય છે ને એમને જે પાથ મળે છે, તમે કીધું ને કે બોડીનો રેઝિસ્ટન્સ વધારે છે, હા સર, પણ વાયરનો બંને સાઈડથી જ્યારે આવતું હોય છે ત્યારે કરંટ જે નોર્મલી પસાર થાય એના કરતાં વધી જાય છે, એના લીધે થાય છે. બાકી કંઈ કેમ વધી ગયું છે, એવું શું થાય છે કે કરંટ વધી જાય છે? સર સર હા, જેમ કે આપણે માની લઈએ કે અહીંયાથી બે વાયરમાંથી પસાર થાય છે, હવે જ્યારે બંને વાયરને ટચ કરી જાય છે વાંદરો કે કોઈ પણ વસ્તુ કે જે વિદ્યુતથી સુવાહક છે, ત્યારે આપણે એને એક લોડ તરીકે માની શકીએ છીએ કે સર્કિટ આપણી જ્યારે જે ઘરે પતવાની હતી એ વહેલા પતી ગઈ, જેથી કરંટ પ્રયત્ન કરશે કે એ લોડમાંથી, કારણ કે ડિપેન્ડ કરી શકે કે જ્યારે સર્કિટ પતે છે એનો રેઝિસ્ટન્સ કરતાં આપણો રેઝિસ્ટન્સ ઓછો હોય તો કરંટને ખાલી ઓછા રેઝિસ્ટન્સમાંથી પસાર થવું હોય છે, તેથી આવું થઈ શકે. ઓકે ચલો, તમે પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માંગો છો? હા સર. તમે હમણાં તમારા પ્રસંગો જણાવ્યા, તમારા જીવન શારીરિક ઇજાઓના કારણે તમે મેન્ટલ સ્ટેબિલિટી પણ થોડીક હચમચી રહ્યા છે, થોડું ગુમાયું રહેશે, થોડું થયું હતું સર. હા, તો પોલીસમાં તો રોજબરોજ આવી ચેલેન્જીસ આવતી રહેશે, પણ તમે તમારી એ ચેલેન્જીસને એ વખતે મેન્ટલ બેલેન્સ કેવી રીતે કરશો? સર એ તમે ઉદાહરણથી જોઈ શકો, કારણ કે હું એમાંથી પસાર થયા છતાં નાસી પાસ ન થઈને મેં કંઈક વધારે અઘરો ઓપ્શન પસંદ કર્યો છે, જેથી પરિસ્થિતિ સામે લડવું મારી અંદર જ છે. આની ઉપરાંત પણ ઘણા એવા કન્ડિશનો આવી હતી જેમાં હું લડીને બહાર આવ્યો છું, તો આ જે ઓપ્શન મેં પસંદ કર્યો છે તે મને લાગે છે કે મેં યોગ્ય જ કર્યો છે, એ મને પોલીસના કારકિર્દીમાં નડશે નહીં. કે પોલીસ ઇન્સ્પેક્ટરનું પદ જે છે કયા કાયદામાં આપવામાં આવ્યું છે? પોલીસ ઇન્સ્પેક્ટરનું પદ સર આઈડિયા નથી. ગુજરાત પોલીસ જે છે એના નિયમ બનાવવા હોય આપણે, હા સર, તો નિયમ કોણ બનાવે છે? સર નિયમોનો મને એટલો સર શ્યોર આઈડિયા નથી, પણ હમણાં જે સમાચારમાં વાંચ્યું એ મુજબ આપણે જે ડીઆઈજી છે એમણે એક નવી પોલીસ મેન્યુઅલ બનાવવા માટે મુખ્યમંત્રી સરને જે પ્રસ્તાવ આપ્યો છે તે મુજબ ડીઆઈજી સર જે પોલીસ મેન્યુઅલ બનાવી છે એનામાં આપણા નિયમો હોય છે, એટલું ખબર છે. સર ડીઆઈજી સર ડીજીપી સર સોરી અત્યારે આપણા ડીજીપી સાહેબ કોણ છે? આશીષ ભાટિયા સર. બરાબર, આપણો પોલીસ વિભાગ જે છે એ કયા વિભાગની નીચે આવે સરકાર? હા સર, એ ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. ગૃહ મંત્રાલયે 2019માં કેન્દ્ર સરકારને એક કાયદો બનાવવા માટે જોગવાઈ કરી છે. આજે ગુજરાતમાં આ પ્રકારના ગુના વધવા લાગ્યા છે, તો તમે આઈપીસીમાં આ અંતર્ગત કંઈક જોગવાઈ કરો. તો કયા પ્રકારના ગુના ગુજરાતમાં વધવા લાગ્યા હતા? સર મને એનો આઈડિયા નથી સર. ઓકે, ચેઇન સ્નેચિંગ એટલે શું? સર ચેઇન સ્નેચિંગની અંદર જ્યારે અસામાજિક તત્વો રાહ ચાલતી મહિલાઓ હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય તેમની ચેઇનને ખેંચીને ભાગી જતા હોય છે તેને ચેઇન સ્નેચિંગ આપે. ગુજરાતીમાં તેને શું કહેવાય? સર આઈડિયા નથી. ઓનર કિલિંગ શબ્દ સાંભળ્યો છે? હા સર. શું કહેવા માંગે છે, શા માટે રિલેટેડ છે? સર ઓનર કિલિંગ એ એવો ટર્મ છે જેની અંદર અમુક જે લોકો છે પોતાની સામાજિક માન્યતાઓથી બહાર એમના બાળકો કે અન્ય કોઈ રિશ્તેદાર કાર્ય કરે તો તેમની હત્યા કરતા હોય છે, તો તેને ઓનર કિલિંગ કહેતા હોય છે. હા સર, સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી તો હતી પણ મને એક્ઝેક્ટ રિકોલ નથી કરી શકી રહ્યો અત્યારે. હવે એક મહત્વની બાબત એ છે કે આર્ટિકલ 22, હા સર, એના વિશે આપ શું જાણો છો અને થોડી ઇન્ફોર્મેશન આપો મને. સર આર્ટિકલ 22 એ આપણે ગુનેગારોને રક્ષણ બંધારણમાં જે મૂળભૂત રક્ષણ આપ્યું છે તે અંતર્ગત છે, જેમાં આર્ટિકલ 22ના પ્રથમ ભાગમાં કહેવામાં આવ્યું છે કે જે તે ગુનેગારને આરોપીને પકડવામાં આવશે તેને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવો. બીજું છે કે તેમાં ડબલ જીઓપાર્ડી કે એક જ ગુના માટે બે વખત સજા ન કરી શકાય. અને ત્રીજું એમાં છે કે કોઈ પણ જે ગુનો થયો હશે
તે સમયનો જે કાયદો હશે તેના અનુસાર તેને સજા મળશે. કોઈ નવો કાયદો બનાવીને પાછળથી તેને લાગુ ન કરી શકાય. આર્ટિકલ 20 શું કહે છે? ઓકે સર, આઈ અન્ડર ઇટ. ઓકે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. એક મહત્વની વાત એ છે, આપણો શોખ શું છે? હા સર, ચેસ અને કેરમ બી હોબી છે અને થોડું માઉથ ઓર્ગન વગાડવાનો પણ શોખ છે. ઓકે, તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું, હવે તમે આવી રહ્યા છો નવી નવી વસ્તુ શીખવું મને ખૂબ ગમતું હોય છે. તો પીઆઈ થવા માટે બે જ જરૂરી છે બસ? ના સર, આ ઉપરાંત નીડરતા પણ જોઈએ, કરેજ પણ જોઈએ, ટીમ વર્ક કરતા આવડવું જોઈએ, તમે સોશિયલ હોવા જોઈએ, લોકો સાથે કઈ રીતે હળી મળી શકો છો, લોકોને કઈ રીતે તમે કન્વિન્સ કરી શકો છો તે પણ હોવું જોઈએ. તમારી એક ખામી જણાવો સર. મને સમયબદ્ધતા પાડવી ગમે છે અને કોઈ વ્યક્તિ જો સમયબદ્ધ ન હોય તો મને એના ઉપર થોડું ગુસ્સો આવી જતો હોય છે. દાખલા તરીકે સર, જેમ કે અમુક મિત્રોને આપણે મળવાનું હોય છે તો સમય નક્કી થયો કે 5 વાગે આવી જતો, હું 5 વાગે પહોંચી જાઉં છું, પણ એ લોકો જયારે 5:30 કરી દે, 5:15 કરી દે તો પછી થોડો સર ગુસ્સો આવી જતો હોય છે. ગુસ્સો આવી જાય મિત્રો ઉપર. તો એવું બને કે તમે જ્યાં પીઆઈ છો, તમે કોઈ ડ્યુટી કોઈને સોંપી છે, આ છે તે છે, સંભવ એ લેટ થયા હોય તમે એના પર ગુસ્સો કરો? ના સર, આમાં ગુસ્સો આવી જાય, પણ જયારે વેલિડ રીઝન હોય તો આપણે એ સમજી શકીએ. પરંતુ જે લોકો બેદરકારી કરતા હોય અને સમયનું જો એ મૂલ્ય ના સમજતા હોય તો તેમને સમજાવવા જરૂરી છે. મારી અંદરથી ખામી એ છે કે મને અંદરથી ગુસ્સો આવી જાય, ભલે એ વ્યક્તિ પર હું ના કાઢું, પણ એક એવું રહી જાય કે આ કેમ વહેલો નથી આવતો. વાય કેટેગરી પણ હોય છે, અન્ય મને યાદ નથી. સુરક્ષા કર્તવ્ય અને સેવા, સુરક્ષા કર્તવ્ય અને સેવા, સેવા સુરક્ષા કરતો સર, આઈ થિંક સેવા સુરક્ષા એટલે સર આગળ પાછળ થઈ રહ્યું છે. એક્ઝેક્ટ ઓકે, કોઈ વાંધો નહીં. જીપીએસસી ની પરીક્ષા તમે અત્યારે આપી રહ્યા છો, બરાબર? હા સર. તો અત્યારે તમે કયા ક્રમાંકની પરીક્ષા નું ઇન્ટરવ્યુ આપવાના છો? મતલબ જાહેર ક્રમાંક શું છે આ પરીક્ષા? આ પીઆઈ પરીક્ષા નું સર 112 2018-19. ઓકે, કઈ તારીખે આ જાહેર થશે સર? એનું અત્યારે યાદ નથી સર. ઓકે, તમારું મેઇન્સ નું રિઝલ્ટ ડિક્લેર થયું અને કેટલા નંબર્સ જાહેર થયા કે વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાઈડ થયા? હા, નાગરિકોને મળતી સુવિધાઓ છે તેને ઓનલાઈન માધ્યમોથી કરવામાં આવે, સરકાર અને નાગરિકો વચ્ચે જોડાણ વધે જેની અંદર ઓનલાઈન પ્લેટફોર્મનું મહત્વ વધારવાનું, એને ઈ ગવર્નન્સ. સર, સૌથી પહેલાં તો સરકાર છેક નીચેના સ્તરના નાગરિકો સુધી કનેક્ટ થઈ શકે છે, જેમ કે સીએમ ડેશબોર્ડ છે, તેનાથી લોકો ડાયરેક્ટ ફરિયાદ કરી શકતા હોય છે. બીજું છે કે સર, સેવાઓ ઓનલાઈન થવાથી લોકોનો સમય અને સરકારી કર્મચારીઓનું ભારણ ઘટે છે. અને સર, ત્રીજી વસ્તુ કે સરકારને આર્થિક રીતે પણ ઘણો ફાયદો થતો હોય છે. સર, મોટો પડકાર તો સર આપણી ડિજિટલ સાક્ષરતા છે કે ઘણા ખરા જે ગામડાના લોકો છે તેમને આ સેવાઓનો ઉપયોગ કરતા ફાવતો નથી. અને સેકન્ડ વસ્તુ છે સર કે આપણી પાસે એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઈ ગવર્નન્સ માટેનું એ હજુ થોડું ઓછું છે, એને વધારવાની જરૂર છે. શી ટીમ નામ સાંભળ્યું છે?
હા સર. એની શરૂઆત કયા શહેરથી કરવામાં આવી? સર આઈ થિંક સર અમદાવાદથી જ કરવામાં આવી હતી. શેના માટે તેની શરૂઆત કરવામાં આવી? સર એ મહિલાઓને લગતી જે ફરિયાદો હોય છે તેના માટે કરવામાં આવી હતી. તેના માટે સિક્યુર કરવામાં આવી? તેના માટે તો મહિલા પોલીસ સ્ટેશન અને મહિલા વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. અભય અમને બધી તો એને માટે સુવિધા છે, તો સીટીનો સ્પેશિયલ ટાર્ગેટ શું હતો એ શું કરવાનું? યાદ નથી પણ ગુજરાતમાં પ્રથમ વખત અમલ કરવામાં આવી હતી. એમાં સર આપણે પ્રથમ હમણાં તે ઈ ગુજકોપ એવોર્ડ ને પ્રથમ નંબર મળ્યો છે. સર એક્સેટ રિકોલ નથી કરી શકી. પોલીસ રિફોર્મ કમિટીનું એકાદ નામ લેવા? હા સર, જે આપણે સોરાબુદ્દીન કમિટી હતી, પછી પ્રકાશસિંહ કમિટી. સોરાબુદ્દીન કમિટીની જે વાત કરો છો એનામાં હ્યુમન રાઇટ કમિશને એક એલિગેશન લગાવ્યું હતું ગુજરાત પોલીસ ઉપર, પોલિટિકલ પોલિસી. સર પોલિટિકલ પોલિસી વિશે? ઓકે સર, પોલિટિકલ પોલિસી વિશે. સર પોલિટિકલ પોલિસિંગ એટલે કે સરકારી જે રાજનેતાઓ છે તેના દ્વારા પોલીસ પર કાર્યમાં જે હસ્તક્ષેપ કરવામાં આવે છે અને તેમના પર જે દબાવ કરવામાં આવે છે કોઈ કાર્ય કરવા માટે તેને પોલિટિકલ પોલિસિંગ કહે છે. ગુજરાતમાં જોવા મળે છે? સર મને લાગતું નથી કે એટલા હદે જોવા મળતું હોય. ગુજરાતમાં તો એવા ઘણા બધા કેસીસ છે લાઈક પોલીસના કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા હોય છે. સર બધી આંગળી જેમ સરખી નથી હોતી તેમ બધા પોલીસ કર્મીઓ પણ સરખા નથી હોતા, પણ જે તે વખતે સમાચારમાં આવતું હોય છે કે અમુક લોકો આવું કામ કરીને પોલીસની ઇમેજ બગાડતા હોય. સર આઈ થિંક હમણાં જે પીએસઆઈ અમિતા હતા એમને કોઈ બલાત્કાર રેપ કેસમાં એમણે લાંચ લીધી હતી, અને આ ઉપરાંત હમણાં એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મને સર નામ નથી ખબર. કોઈ પણ ત્રણ ઇમરજન્સી નંબર જે પોલીસ ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે એવી કામગીરી ધ્યાનમાં રાખીએ, તો ત્રણ નંબર જણાવો. સર 181 જે અભયમ માટે કરવામાં આવ્યો છે, પછી 1069 જે માનસિક મદદ માટે કરવામાં આવ્યો છે કે આત્મહત્યા માટે, આ ઉપરાંત જે આપણે સર 1600 હોય છે તે. આપ કોઈ વિસ્તારના સૌથી લોકો પોલીસ અધિકારી છો, એ વિસ્તારની અંદર ભૂતકાળમાં એવી કોઈ ઘટના બની છે જેનાથી પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એના રિલેટેડ દ્રષ્ટિકોણ ખરાબ બન્યો છે? ઓકે સર, ઓકે સર. હવે તમે પોસ્ટિંગ થયા તો હવે તમારા પ્રયત્ન શું રહેશે આ દ્રષ્ટિકોણને સકારાત્મક રૂપ આપવા માટે? સૌથી આપણે જોઈએ જે પ્રમાણે પોલીસ અને લોકો વચ્ચેનો જે ભાગીદારી વધે અને સંપર્ક વધે તે પોલીસનું મહત્વનું કાર્ય છે. આપ શ્રીએ કીધું એ મુજબ જો મારે કાર્ય કરવાના હશે તો હું સૌથી પહેલાં જે ગામ હશે જે વિસ્તાર હશે એને અમુક ભાગમાં વિભાજિત કરી દઈશ, લાઈક સોસાયટી છે એ રીતે, અને જે તે સોસાયટીના જે ચેરમેન છે અથવા તો જે મુખિયા હોય તેમને બોલાવીશ અને તેમની સાથે વાર્તાલાપ કરીશ, જેથી એક એક વ્યક્તિને હું પહોંચીશ અને એ વ્યક્તિ પોતે નીચેના જે વ્યક્તિઓ છે એમને જણાવશે, જેથી કરીને ગ્રુપિંગ પણ થશે કે ઇન્ફોર્મેશનનું નેટવર્ક પણ બનશે અને આપણે જે તે સોસાયટી આપણા પ્રતિનિધિઓ દ્વારા સંપૂર્ણ સમાજને આપણે કવર કરી શકીશું. હા સર, કારણ કે સર એક પીઆઈ તરીકે બધાને પહોંચવા આજ સુધીમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં આ એક પ્રકારનો અભ્યાસ સામે આવ્યો છે કે ટોપ ટુ મોડર્ન જે મોડલ છે તે એટલા સક્સેસફુલ રહ્યા નથી. સર એ હોઈ શકે પણ સર એ ડિપેન્ડ કરે કે કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. તમે સીધા જનતા સુધીની જો પણ એના લોકોને બોલે તમે એમને કોઈ ઓફિસમાં સમજાવી દો. એવું નથી સર, આપણે એવું કરવાનું છે કે એક જે મેં તમને કીધું કે જે સચિવો છે કે જે સેક્રેટરીઓ છે એમને બોલાવીને આપણે પોલીસ વિશે એમને અવગત કરાવીશું, અને આ ઉપરાંત પણ ઘણા કાર્યો છે જેમ કે આપણે અમુક વખતે જે તે સોસાયટીમાં જઈને ત્યાં આગળ લોકો સાથે વાર્તાલાપ કરીશું, તેમને ફરિયાદ હોય તો પોલીસ સાથે અપ્રોચ કરે તેવા પ્રયત્ન કરીશું, ત્યાંની શાળાઓ હશે ત્યાં જઈને તેમને થોડું ગાઈડન્સ આપીશું, પોલીસ તમારી મિત્ર છે પોલીસના કાર્ય શું શું છે, તમે પોલીસને અપ્રોચ પણ કરી શકો છો કયા કયા વિસ્તારમાં. આ ઉપરાંત સર આપણે જે આપણો જે સંપર્ક વધારવા માટે આપણે એપ્લિકેશન્સ બનાવી શકીએ છીએ કે જેથી આપણા વિસ્તારના લોકો ઇઝીલી કનેક્ટ થઈ શકે અને આપણે વન કોલ અવે હોઈએ તેમની મદદ કરવા માટે. ઓકે, અત્યારે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ સ્તર ઉપર સામાજિક કાર્યો થઈ રહ્યા છે. હા સર, મતલબ કે ગુનેગારોને પકડવાની લો અને
એક સર આપણે સુરક્ષા સેતુ કાર્યક્રમ કરીએ જેની અંદર આ સ્કૂલમાં જઈને છોકરાઓને પોલીસ પ્રત્યે જાણકારી વધારવાનો પ્રયાસ કરીએ છીએ. આ ઉપરાંત સર કમ્યુનિટી પોલીસિંગનું પણ આપણે કરતા હોઈએ જેની અંદર આપણે જે આપણે કહીએ છીએ ને કે રથયાત્રા હોય કે એ દરમિયાન જે વોલેન્ટિયર કેડેટ્સ પણ જે હોય છે તે પણ આપણે કરતા હોઈએ છીએ. ઓકે, તમારું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગ છે? હા સર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. ઓકે, મને ડ્રોન અને રોબોટ વિશેનો શું તફાવત હોય છે સમજાવો સર. ડ્રોન અને રોબોટ, સર ડ્રોન એ જે ઓટોમેટિક ચાલતું એક વિમાન પ્રકારનું મશીન છે, અને જ્યારે રોબોટ છે એ આપણી સાથે જે જમીનનું કામ હોય કે ગાડી પણ એક પ્રકારનો રોબોટ બની શકે અથવા તો ચાલતો ફરતો માણસને પણ એક પ્રકારનો રોબોટ કહી શકે. જ્યારે રોબોટ છે જમીન પર કાર્ય કરે છે, ડ્રોન આકાશમાં ઉડતા હોય છે એમને કહેતા હોઈએ છીએ. ઓકે, આર્ટિકલ નંબર 21 જે છે એને લઈને આપણને બીજા અન્ય મૌલિક અધિકાર પ્રાપ્ત થયા છે. થોડા ઘણા મિનિમમ 3-1 ઉદાહરણ મને આપો અને જરૂરી એના લેન્ડમાર્ક જજમેન્ટ તમને યાદ હોય મને. સર, પુટ્ટાસ્વામી જે જજમેન્ટ હતું તેની અંતર્ગત આપણે આરટીઆઈમાં પ્રાઇવસીનો હક મળ્યો હતો. આ ઉપરાંત સર કેરળ હાઈકોર્ટ દ્વારા આર્ટિકલ 21 અંતર્ગત જે રાઇટ ટુ ઇન્ટરનેટ છે જે મોડર્ન અને પ્રોગ્રેસિવ કહી શકાય તે આર્ટિકલ આપણને આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સર આર્ટિકલ 21 અંતર્ગત રાઇટ ટુ લીવ, રાઇટ ટુ ક્લીન એર, પછી રાઇટ ટુ એજ્યુકેશન્સ, એવી રીતના ઘણા આર્ટિકલ્સ આપણને મળ્યા છે, ઘણા અધિકાર. ઓકે,